હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું લીના જામનગરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે કેટલા ચોરસ. એમાં આજે તમારી સ્વાપોથીમાં જ્યાં પેજ નંબર 39 આપેલો છે, જે એમાં આપણે પ્રશ્ન નંબર 8 જોવાનો છે અને ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોવાનો છે, જે પેજ નંબર 41 ઉપર આપેલો છે. તો પહેલા આપણે જે પ્રશ્ન નંબર 8 છે એ જોઈએ. એટલે સૂચના ધ્યાનથી વાંચવાની, એમાં શું કે છે યાદ કરવાનું છે. તો કે નીચે આપેલ આકારોને એવી રીતે પૂરા કરો કે જેથી માધ્યમ ક્ષેત્રફળ મળે અને એક ચોરસ બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર, એટલે કે એક જે ચોરસ છે અહીંયા આપણને જે આલોકપત્ર ઉપર ચિત્રો આકારો દોરીને આપેલા છે બરાબર, એમાં જે એક ચોરસ છે એક ચોરસ 1 સેન્ટીમીટરનું છે. સૂચનામાં શું કે છે કે આપણને નીચે જે આપણને ચિત્રો કે જે આકારો આપણને આપેલા છે બરાબર, એ તમે જોઈ શકો છો કે જે ચિત્રો દોરીને આપેલા છે એ બધા ચિત્રો અત્યારે તે અધૂરા અધૂરા છે. તો એને આપણે પૂરા કરવાના છે અને પૂરા પણ એવી રીતે કરવાના છે કે જેથી આપણી પાસે જેટલું ક્ષેત્રફળ માંગેલું છે એટલું એનું ક્ષેત્રફળ થવું જોઈએ. એટલે કે અહીંયા ક્ષેત્રફળ એટલે શું, તો કે કોઈ પણ આકાર કે કોઈ પણ ચિત્ર છે એ ચિત્રે એની અંદર કેટલા ચોરસને સમાવી લીધા છે એને કહેવામાં આવે છે ક્ષેત્રફળ. તો અહીંયા જે છે એ આપણને ક્ષેત્રફળ આપી દીધું છે, એટલે કે ચોરસની સંખ્યા આપી દીધી છે કે આપણે જે ચિત્ર પૂરું કરવાનું છે એ ચિત્રમાં કેટલા ચોરસ હોવા જોઈએ. તો આપણે એને જોઈને આ જે આકાર છે એને આપણે પૂરો કરવાનો છે. તો આપણે કરીએ છીએ, પહેલા જોઈ લઈએ કે આ જે ચિત્ર દોરેલું છે એમાં કેટલા ચોરસ આવી જાય છે અને માંગેલું ક્ષેત્રફળ પૂરું કરવા માટે આપણે કેટલા ચોરસ ત્યાં જે છે એની જરૂર પડે છે. તો જો કે અહીંયા જે આપણે આખું ચિત્ર આપેલું છે એમાં બે ચોરસ જે છે એ પૂરેપૂરા આવે છે, એક અને બે, એ સિવાયનું આ અડધું અને આ અડધું. તો અહીંયા અડધું અડધું એક બોક્સ બની ગયું, એટલે ટોટલ 1, 2 અને આ 3 બરાબર. પછી સામે પણ આ અડધું અને આ અડધું એટલે 1 બની ગયું, તો 3 ને 4, 1, 2, 3 અને 4. તો આપણી પાસે ચિત્રમાં 4 બોક્સ ઓલરેડી છે, 4 ચોરસ છે, પણ આપણે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થવું જોઈએ. એટલે કે આ ચિત્રની અંદર 10 ચોરસ સેમી થવા જોઈએ. તો 4 બોક્સ તો અંદર છે, આપણે ઘટે કેટલા 6 ઘટે છે, તો આપણે ચિત્રની અંદર 6 બોક્સ આવે એવી રીતે એને પૂરું કરવાનું છે. તો આપણે આ ચિત્રને અહીંથી આપણે એરો બનાવી દઈએ. તમે એરો જોયો છે બરાબર, અહીંથી આપણે આમ લઈ લઈએ બરાબર, અને પછી નીચે તો જોવો કે આપણે આટલો ભાગ હતો એમાં આપણી પાસે 4 ચોરસ હતા, આપણે 10 ચોરસ સેમી કરવા માટે 6 ચોરસ સેમી ઘટે છે. તો જો 6 થઈ ગયા, 5, 6, 7, 8, 9 અને 10. હવે જોવો ટોટલ આ જે ચિત્ર પૂરું થયું છે એમાં ગણો કે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય છે. તો જો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, આ અડધું અડધું 9, આ અડધું અડધું 10. ટોટલ આ ચિત્રમાં 10 ચોરસ સેમી ક્ષેત્રફળ આપણે થઈ જાય છે. ત્યારબાદનું ચિત્ર છે ચિત્ર નંબર 2, કે જેમાં આપણે ક્ષેત્રફળ માંગેલું છે 4 ચોરસ સેમી, એટલે કે ચિત્ર એવી રીતે પૂરું કરવાનું છે કે જેની અંદર ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય. તો અહીંયા જુઓ કે અહીંયા જે આપણને ચિત્ર આપેલું છે એની અંદર કેટલા ચોરસ આવે છે, તો કે એની અંદર જો અડધું અડધું ને આ 1, આખું એવું 1 છે, અડધું ને અડધું 1, એટલે ટોટલ 2 ચોરસ છે આપણી પાસે ઘટે છે, કે માત્ર 2 ચોરસ ઘટે છે. તો આપણે આ રીતે કરી દઈએ કે અહીંથી એને અને અહીંથી લીટી ખેંચી લઈએ અને જોડી દઈએ. તો જો આ ચિત્રમાં ટોટલ 4 ચોરસ સેમી થાય છે, તો કે 1, 2 અને 3, 3 ચોરસ એવા કે જે પૂરેપૂરા છે, બાકીના 2 જે છે એ અડધા અડધા, એટલે કે અડધું ને અડધો આપણે 1 બની જાય છે. તો આ પૂરેપૂરા 3 ને 8, 4, તો 4 ચોરસ સેમી ક્ષેત્રફળ થઈ જાય છે. ત્યારબાદ છે નંબર 3, કે એમાં માંગેલું છે 2 ચોરસ સેમી, અને ચિત્રમાં જો ઓલરેડી અડધું અને અડધું એટલે કે 1 ચોરસ તો છે, આપણે માત્ર 1 ચોરસ ઘટે છે. તો આની જેમ જે આ છે આપણે ઊંધું કરી લઈએ, તો જો 2 ચોરસ સેમી થઈ જાય છે, આ અડધું ને આ અડધું 1, આ અડધું ને આ અડધું 1, એટલે ટોટલ 2 થઈ જાય છે બરાબર. તો આ રીતે તમારે સ્વાપોથીમાં પેન્સિલથી દોરી લેવાના છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12. સૂચનામાં શું કહે છે કે નીચેના આકારોમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને બોક્સમાં લખો. શું કહે છે કે નીચેના આપણે જે કંઈ પણ આકારો જે ચિત્ર દોરીને આપેલા છે એમાં છાયાંકિત ભાગ, છાયાંકિત ભાગ એટલે શું કે જે ભાગમાં રંગ પૂરેલો
છે જે ભાગમાં છાયાઓ ભરેલી છે એટલે કે જે ભાગ ખાલી નથી બરાબર જે ભાગમાં રંગ ભરેલો છે છાયા લીધે એટલે રંગ ભરેલો ભાગ એટલે કે આજે આપણે આપણા જે ચિત્ર જોઈને આપેલું છે એમાં જે ભાગમાં રંગ ભરેલો છે એ જ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે જે ભાગમાં રંગ નથી જે ભાગ છાયાંકિત નથી એમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું નથી તો પેલું છે અહીંયા જો કે આ પ્રકારનું ચિત્ર છે એમાં હવે આ જે છે છાયાંકિત ભાગ છે ક્ષેત્રફળ શોધવા માટે આપણે એ જોવું પડે કે આ જે છે એની અંદર એને કેટલા ચોરસ સમાવેલા છે તો અહીંયા આપણે દેખાતા નથી પણ જો આ ભાગ અને આ ભાગ બે સરખા ભાગ લાગે છે તો એ જો આ ભાગમાં કેટલા ચોરસ આવે છે એક બે ત્રણ અને ચાર તો આ ભાગને આપણે આ આ રીતે અહીંયા આ દોરી નાખીએ તો જો આ ભાગમાં પણ એક બે ત્રણ અને ચાર તો ચાર ચોરસ આવે છે એનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સેમી ત્યારબાદ છે બ તો બમાં જો એમાં આપણે આ જે ચિત્ર આપેલું છે એનો આ જે અડધો ભાગ છે એમાં રંગ પૂરેલો નથી પણ બાકીનો અડધો ભાગ છે એમાં રંગ પૂરેલો છે તો જેટલો આ અડધા ભાગમાં જેટલા પણ ચોરસ હશે આ અડધા ભાગનું ક્ષેત્રફળ જેટલું હોય એટલું ક્ષેત્રફળ આ ભાગનું પણ હોય તો આને આપણે દોરીને પૂરું કરી નાખીએ તો જો હવે આ જે અડધો ભાગ છે એમાં ટોટલ કેટલા ચોરસ આવે છે તો જો આ અડધું અને આ અડધું એટલે એક બની જાય છે પછી આ પૂરું એટલે બે ત્રણ ચાર અને આ અડધું બરાબર એની સામે કે અડધું ખાનું નથી તો એ જે છે અડધું બોક્સ એમનો બને છે ટોટલ ત્રણ ખાના પૂરા છે એક બે અને ત્રણ ત્રણ ખાના એવા છે કે જે પૂરેપૂરા છે બાકીના ત્રણ એવા છે કે જે અડધા છે તો બે અડધામાંથી કાકું બની જાય તો ત્રણ ને આ ચાર ને આ વધ્યું છે ખાલી અડધું તો એના કેટલી થશે ચાર પોઈન્ટ પાંચ ચોરસ સેમી એટલે કે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે અડધું ચોરસ બરાબર ચાર પૂરેપૂરા પોઈન્ટ પાંચ એટલે ચાર પછીનું જે પાંચમું ચોરસ છે એ પાંચમું ચોરસ પૂરેપૂરું નથી પણ એનો માત્ર ક્યાં અડધો ભાગ છે એનું ક્ષેત્રફળ થશે ચાર પોઈન્ટ પાંચ ચોરસ સેમી એટલે કે જ્યારે આવું અડધું આવે કે એકની માથે અડધું તો એક પોઈન્ટ પાંચ બેની માથે અડધું તો બે પોઈન્ટ પાંચ ત્રણની માથે અડધું તો ત્રણ પોઈન્ટ પાંચ અહીંયા ચાર ચોરસ પૂરેપૂરા છે માથે એક અડધું છે તો એને કહેવાશે ચાર પોઈન્ટ પાંચ ચોરસ સેમી તો આ તમારે તમારી સાબુતીમાં પૂરી લેવાનું છે અને બીજું એ તમારે ધ્યાન રાખવાનું છે કે આ ચિત્રને તમારે તમારી સાબુતીમાં પેન્સિલથી આ રીતે દોરી લેવાના છે અને આને પૂરી લેવાનું છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ